नमस्कार विद्यार्थी मित्रों, आज आपने जनरल रिएक्शन ऑफ मोनोसेकेराइड से जोईशु। एनी अंदर अगाउ आपणे ओसाजोन फॉर्मेशन ऑक्सीडेशन रिएक्शन छे, ऑक्सीडेशन रिएक्शन विथ पर आयोडिक एसिड, ऑक्सीडेशन विथ ब्रोमीन वोटर, अलग अलग रिएक्शन आपणे जोई गया छे। आज आपणे ऑक्सीडेशन ब्लास्ट ऑक्सीडेशन रिएक्शन विथ फेलिंग रिएजेंट, बेनेडिक रिएजेंट और टोलेंस रिएजेंट की प्रेजेंस में ऑक्सीडेशन रिएक्शन है तो आप जोईशू। तो फर्स्ट ऑफ ऑल आप फेलिंग, बेनेडिक और टोलेंस रिएजेंट विषे जोईशू। तो फर्स्ट ऑफ ऑल फेलिंग रिएजेंट अथवा फेलिंग सोल्यूशन अपने कोने कहीशू? तो फेलिंग सोल्यूशन है अंदर अपने फेलिंग ए एंड फेलिंग बी बने सोल्यूशन आपने जोवा मळे छे। तो फर्स्ट ऑफ ऑल आपणे आजे रिएजेंट छे तेनु आपणे कम्पोजिशन जोईशुं। तो फेलिंग रिएजेंट ए, फेलिंग रिएजेंट ए नुं आपणे कम्पोजिशन जोईए तो CuSO4 सोल्यूशन, कॉपर सल्फेटनुं सोल्यूशन जे आपणने जोवा मळे छे एने आपणे फेलिंग ए छे ते कहीशुं। અને અહીંયા આપણે ફેહલિંગ બીનું કમ્પોઝિશન જોઈએ તો ફેહલિંગ બીનું કમ્પોઝિશનની અંદર આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે તે જોવા મળે છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ સેકન્ડ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, આ રિએજન્ટનું કમ્પોઝિશન છે કે આપણે ફેલિંગ સોલ્યુશન એઝ અ ઓક્સિડેશનની રિએક્શન આપણે વિથ રેફરન્સ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝનું ઓક્સિડેશન વિથ પ્રેઝન્સ આપણે ફેલિંગ સોલ્યુશન કરીશું। તો ફેલિંગ એ એન્ડ ફેલિંગ બીનું કમ્પોઝિશન અહીંયા આપેલ છે। હવે આપણે બેનેડિક રિએજન્ટનું કમ્પોઝિશન જોઈએ। બેનેડિક રિએજન્ટ અથવા બેનેડિક સોલ્યુશન, તો બેનેડિક સોલ્યુશનનું કમ્પોઝિશન જોઈએ તો કોપર સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ એન્ડ સોડિયમ સાઇટ્રેટ આપણને જોવા મળે છે। કોપર સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ એન્ડ સોડિયમ સાઇટ્રેટ, સોડિયમ સાઇટ્રેટ એઝ કમ્પોઝિશન આપણને બેનેડિક રિએજન્ટનું જોવા મળે છે। હવે આપણે ટોલેન્સ રિએજન્ટની વાત કરીએ। ટોલેન્સ રિએજન્ટ, તો ટોલેન્સ રિએજન્ટ છે એની અંદર મેઇનલી સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, સિલ્વર નાઇટ્રેટ કમ્પોઝિશન, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ 1-2 ડ્રોપ એન્ડ ઓલ્સો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ। તો આ છે કમ્પોઝિશન ત્રણેય રિએજન્ટનું કે આપણે જ્યારે ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝનું ઓક્સિડેશન ફેલિંગ, બેનેડિક અને ટોલેન્સ રિએજન્ટની પ્રેઝન્સમાં કરીએ છીએ તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણને એનું કમ્પોઝિશન આપેલું છે કે ફેલિંગ સોલ્યુશનમાં ફેલિંગ એ એન્ડ ફેલિંગ બી આપણને જોવા મળે છે। તો તેના કમ્પોઝિશનની વાત કરીએ તો ફેલિંગ એની અંદર કોપર સલ્ફેટ એઝ અ કમ્પોઝિશન આપણને જોવા મળે છે। ફેલિંગ બી જોઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ આપણને જોવા મળે છે। બેનેડિક સોલ્યુશનની વાત કરીએ તો કોપર સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ એન્ડ સોડિયમ સાઇટ્રેટ આપણને જોવા મળે છે। એન્ડ ટોલેન્સ રિએજન્ટની વાત કરીએ તો સિલ્વર નાઇટ્રેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે તે આપણને જોવા મળે છે। તો હવે આપણે રિએક્શન જોઈએ કે ગ્લુકોઝ રિએક્ટ વિથ ફેલિંગ અથવા બેનેડિક, કે ગ્લુકોઝની રિએક્શન જ્યારે ફેલિંગ અથવા બેનેડિક રિએજન્ટની હાજરીમાં આપણને થતી જોવા મળે છે ત્યારે આપણને શું પ્રોડક્ટ મળે છે? તો અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝની રિએક્શન જોઈએ। CH2OH ગ્લુકોઝ
જ્યારે આપણે ગ્લુકોઝની રિએક્શન કરીએ છીએ ત્યારે આપણને ગ્લુકોઝની આપણે કોપર હાઇડ્રોક્સાઇડની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ છીએ CuOH2 કોપર હાઇડ્રોક્સાઇડની પ્રેઝન્સમાં ફેહલિંગ અથવા બેનેડિક સોલ્યુશન જ્યારે આપણે ગ્લુકોઝની રિએક્શન કોપર હાઇડ્રોક્સાઇડની પ્રેઝન્સમાં ફેહલિંગ અથવા બેનેડિક રિએજન્ટ અથવા એના સોલ્યુશન જોડે રિએક્શન કરીએ છીએ ત્યારે ઓક્સિડેશન રિએક્શનમાં આલ્ડિહાઇડ ગ્રુપ કેન કન્વર્ટ પ્રેઝન્સ ઓફ ફેહલિંગ એન્ડ બેનેડિક સોલ્યુશન કન્વર્ટ ટુ કાર્બોક્સિલિક એસિડ એટલે કે આલ્ડોઝ સુગર છે તેનું આલ્ડોનિક એસિડમાં આપણને કન્વર્ટ થતું જોવા મળે છે OH CH2OH અને આપણે ગ્લુકોનિક એસિડ છે તે કહીશું બ્રોમિન વોટરમાં આપણે રિએક્શન જોઈ ગયા કે ગ્લુકોઝનું બ્રોમિન વોટરની પ્રેઝન્સમાં જ્યારે ઓક્સિડેશન આપણે કરેલું ત્યારે આપણને ગ્લુકોનિક એસિડ એઝ અ પ્રોડક્ટ મળે છે એવી જ રીતના ગ્લુકોઝનું ઓક્સિડેશન ફેહલિંગ અથવા બેનેડિક રિએજન્ટની હાજરીમાં જ્યારે કરાવીશું ત્યારે આપણને ગ્લુકોનિક એસિડ છે તે એઝ અ પ્રોડક્ટ એન્ડ એઝ અ બાય પ્રોડક્ટ CU2O આપણને ક્યુપ્રસ ઓક્સાઇડ છે તે જોવા મળે છે ક્યુપ્રસ ઓક્સાઇડ એન્ડ ઓલ્સો 2 મોલ ઓફ વોટર રિમૂવ થતું જોવા મળે છે આ રિએક્શન થઈ ગ્લુકોઝની એવી જ રીતના આપણે ફ્રુક્ટોઝની રિએક્શન વિથ પ્રેઝન્સ ઓફ બેનેડિક એન્ડ ફેહલિંગ રિએજન્ટ જ્યારે કરીશું ત્યારે આપણને અહીંયા મિક્સચર ઓફ એસિડ છે તે જોવા મળે છે સોરી CH2OH CH2OH react with copper hydroxide and Fehling and Benedict solution. જ્યારે ફ્રુક્ટોઝની રિએક્શન જ્યારે ફ્રુક્ટોઝની રિએક્શન ફેહલિંગ અને બેનેડિક રિએજન્ટની પ્રેઝન્સમાં કરવામાં આવે છે ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ મિક્સચર ઓફ એસિડ છે તે જોવા મળે છે CH2OHCOOH ગ્લાયકોલિક એસિડ એન્ડ સેકન્ડ મોલ આપણને ટાર્ટરિક એસિડ છે તે જોવા મળે છે ટાર્ટરિક એસિડ ટાર્ટરિક એસિડ એઝ અ પ્રોડક્ટ છે તે આપણને જોવા મળે છે અને એઝ અ બાય પ્રોડક્ટ આપણને CU2O એટલે કે ક્યુપ્રસ ઓક્સાઇડ ક્યુપ્રસ ઓક્સાઇડ ના રેડ PPT આપણને જોવા મળે છે તો આ હતી ઓક્સિડેશન રિએક્શન વિથ બેનેડિક એન્ડ ફેહલિંગ રિએજન્ટ કે બેનેડિક અને ફેહલિંગ સોલ્યુશનની પ્રેઝન્સમાં જ્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રિએક્શન કરવામાં આવે છે ત્યારે ગ્લુકોઝની રિએક્શન એટલે કે ગ્લુકોઝ થ્રુ આપણને ગ્લુકોનિક એસિડ એન્ડ ફ્રુક્ટોઝ થ્રુ આપણને મિક્સચર ઓફ એસિડ એટલે કે ગ્લાયકોલિક એસિડ અને ટાર્ટરિક એસિડ એઝ અ પ્રોડક્ટ છે તે આપણને જોવા મળે છે હવે આપણે રિએક્શન જોઈએ તો આપણે જ્યારે ઓક્સિડેશન રિએક્શન કરીએ ઓક્સિડેશન રિએક્શન વિથ ટોલેન્સ રિએજન્ટ કે ફેહલિંગ અને બેનેડિક રિએજન્ટની હાજરીમાં રિએક્શન કરીએ છીએ ત્યારે એસિડનું ફોર્મેશન થાય છે એવી જ રીતના આપણે ઓક્સિડેશન વિથ ટોલેન્સ રિએજન્ટની પ્રેઝન્સમાં જ્યારે રિએક્શન કરીશું ત્યારે આપણને શું પ્રોડક્ટ મળે તે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ ગ્લુકોઝનું ઓક્સિડેશન આપણે ટોલેન્સ રિએજન્ટની પ્રેઝન્સમાં કરીશું CH2OH ગ્લુકોઝ જ્યારે ગ્લુકોઝનું આપણે ઓક્સિડેશન વિથ પ્રેઝન્સ ટોલેન્સ રિએજન્ટની પ્રેઝન્સમાં આપણે કરીશું ટોલેન્સ રિએજન્ટની પ્રેઝન્સમાં જ્યારે ગ્લુકોઝનું આપણે ઓક્સિડેશન રિએક્શન કરીશું ત્યારે એઝ યુઝ્યુઅલ આપણે ગ્લુકોઝ છે તે ગ્લુકોનિક એસિડમાં કન્વર્ટ થતું જોવા મળે છે COOH
CH2OH આલ્ડોઝ સુગર છે તે આલ્ડોનિક એસિડમાં આપણને કન્વર્ટ થતું જોવા મળે છે, અથવા ગ્લુકોઝનું કન્વર્જેશન આપણને ગ્લુકોનિક એસિડમાં થતું જોવા મળે છે, અને એઝ અ બાય પ્રોડક્ટ આપણને અહીંયા 4 મોલ એમોનિયા એન્ડ સિલ્વર છે તે રિમૂવ થતું જોવા મળે છે. કે ટોલેન્સ રિએજન્ટની હાજરીમાં જ્યારે ગ્લુકોઝની રિએક્શન કરાવવામાં આવે છે ત્યારે સિલ્વર આપણને રિમૂવ થતું જોવા મળે છે. એવી જ રીતના જેમ ગ્લુકોઝની રિએક્શન થાય છે એવી જ રીતના ટોલેન્સ રિએજન્ટ જોડે આપણે ફ્રુક્ટોઝની રિએક્શન છે તે જોઈશું. કે ફ્રુક્ટોઝની રિએક્શન જ્યારે આપણે કરીશું CH2OH પ્રેઝન્સ ઓફ ટોલેન્સ રિએજન્ટ, ટોલેન્સ રિએજન્ટની હાજરીમાં આપણે કરીશું. તો ત્યારે આપણને મિક્સર ઓફ એસિડ એઝ અ પ્રોડક્ટ છે તે જોવા મળે છે. તો મિક્સર ઓફ એસિડમાં આપણને ગ્લાયકોલિક એસિડ એન્ડ ઓલ્સો ટાર્ટરિક એસિડ છે તે જોવા મળે છે. ટાર્ટરિક એસિડ એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે એન્ડ સિલ્વર લિબરેટ થતું જોવા મળે છે. અને સિલ્વર છે તે આપણે એને સેપરેટ કરી શકીએ છીએ. કે ફ્રુક્ટોઝની જ્યારે ટોલેન્સ રિએજન્ટની હાજરીમાં રિએક્શન કરાવીશું ત્યારે આપણને મિક્સર ઓફ એસિડ એટલે કે ગ્લાયકોલિક એસિડ અને ટાર્ટરિક એસિડ છે તે એઝ અ પ્રોડક્ટ એન્ડ સિલ્વર લિબરેટ થતું આપણને જોવા મળે છે. તો હતી ઓક્સિડેશન રિએક્શન, કે ઓક્સિડેશન રિએક્શન વિથ બેનેડિક ફેલિંગ એન્ડ ટોલેન્સ રિએજન્ટ. કે આ ત્રણેય આપણે રિએજન્ટની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન રિએક્શન કરાવીએ છીએ ત્યારે ફંક્શનલ ગ્રુપ છે તેનું કાર્બોક્સિલિક એસિડમાં આપણને કન્વર્જેશન થતું જોવા મળે છે. અને હવે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર રિડક્શન પ્રોસિજર એટલે કે જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડમાં રિએક્શન પ્રોસિજર છે તે આપણે જોઈશું.